નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ચાર રવિશંકર મહારાજ લેખક છે ધીરુભાઈ પરીખ અને સાહિત્ય પ્રકાર છે જીવનચરિત્ર ભાગ એક તો આજે આપણે પાઠ ચાર રવિશંકર મહારાજના જીવનચરિત્ર વિશે અભ્યાસ કરીશું તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં પાઠ ચાર ખોલીને તૈયાર રાખે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ચૌદ પાઠ ચાર રવિશંકર મહારાજ ધીરુભાઈ પરીખ તેમનો જન્મ છે એકત્રીસ આઠ ઓગણીસો તેત્રીસ ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમ ગામમાં થયો હતો જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં તેમની ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે કવિતા વિવેચન અનુવાદ તેમજ સંપાદન એમના રસના ક્ષેત્રો છે કુમાર તેમજ કવિલોક જેવા પ્રતિષ્ઠિત સામયિકોના તેઓ તંત્રી છે છપા સંગ્રહ અંગ પચીસી તેમજ હાઈકુ સંગ્રહ આગ્યા પણ એમના નોંધપાત્ર પ્રકાશનો છે આ હતો તેમનો પરિચય ત્યાર પછી આવે છે કે પ્રસ્તુત કૃતિ દ્વારા એટલે કે આ પાઠ દ્વારા લેખકે રવિશંકર મહારાજના જીવન કાર્યને રસડતી શૈલીમાં રજૂ કર્યું છે મહારાજના સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણા જીવન માટે પ્રેરણાદાયી બની રહે છે એમનું જે જીવન ચરિત્ર છે એ અહીં લખવામાં આવેલું છે એના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે તો ચાલો પાઠની શરૂઆત કરીએ પાઠની શરૂઆતમાં જ પ્રશ્ન છે મહારાજ અને વળી સેવક મહારાજ એટલે તો મોટા રાજા મોટો રાજા તો સેવા કરાવે કે સેવા કરે અહીં રવિશંકર મહારાજ એટલે પ્રશ્ન તો થવાનો જ કે મહારાજ અને વળી સેવક મહારાજ એટલે તો શું થાય મોટો રાજા અને મોટો રાજા હોય એ સેવા કરાવે કે સેવા કરે હા પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ નવાઈ લાગે છે ને કે રાજ વિનાના તે મહારાજ હોય હા આ નવાઈ પમાડે તેવી પણ ખરી વાત છે એટલે કે સાચી વાત છે લોકોના હૃદયમાં લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે છે એવા છે આ મહારાજ શું કહ્યું કે લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે આ મહારાજ જેની આપણે વાત કરી રહ્યા છીએ ઓળખતા લો તો હું એમનું નામ કહું એમનું નામ રવિશંકર વ્યાસ હજી ઓળખાણ ના પડી રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે અરે એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે આ તો એમના લોકહિતના કાર્યોથી એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે બિરુદ ઉપનામ અર્થ શું થશે ઉપનામ આમ એ મહારાજા તરીકે પ્રસિદ્ધ થયા જાણીતા થયા આ મહારાજ એટલે જ ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ મુખ સેવકનો અર્થ શું થશે કે ચૂપચાપ સેવા કરનાર મુખ સેવકનો અર્થ શું થશે ચૂપચાપ સેવા કરનાર જાહેરાત પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર સેવા કરનાર લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા લોકો તેમને રવિશંકર દાદા પણ કહેતા એ નામથી પણ તેઓ જાણીતા હતા મહારાજાનો અર્થ શું થાય મોટો રાજા પણ અહીં અર્થ શું છે તો અહીં તેનો અર્થ લેવામાં આવેલો છે કે લોકોના હૃદય પર રાજ કરનાર સમાજ સેવક અને સેવકનો અર્થ શું થાય તો કે સેવા કરનારો અને અહીં અટક આપેલી છે તો એ અટક એટલે શું તો કે કુળની ઓળખ માટેની સંજ્ઞા તમારા બધાની જુદી જુદી અટકો હોય છે તે નિસ્વાર્થ અહીં એક શબ્દ આપેલો છે કે નિઃસ્વાર્થ પ્રવૃત્તિઓ ઉપનામ લોકો તેમને મહારાજનું બિરુદ આપેલું અને રવિશંકર દાદા તરીકે પણ તેઓ જાણીતા હતા રવિશંકર જન્મ સંવંત ઓગણીસો ચાલીસના ના મહા મહિનાની વધ ચૌદસ ના દિવસે એટલે કે મહાશિવરાત્રી ના રોજ થયો હતો રવિશંકર મહારાજનો જન્મ ઓગણીસો ચાલીસના ના મહા મહિનાની વધ ચૌદસ ના દિવસે એટલે ત્યારે શું હોય મહાશિવરાત્રી તે દિવસે તેમનો જન્મ થયો હતો ઈસવીસન અઢારસો ચોર્યાસીના ફેબ્રુઆરી મહિનાની પચીસમી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા ખેડા જિલ્લો અને ગામ જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતુશ્રીનું નામ નાથીબા હતું રવિશંકરના પિતાજીનું નામ શું હતું શિવરામભાઈ અને માતાનું નામ શું હતું નાથીબા પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ પામ્યા હતા તેમને તેમના પિતાજી પાસેથી શું શીખવા મળેલું તો કે પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતાજી પાસેથી તેમની માતા પાસેથી તેઓ શું શીખ્યા તો કે ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ તેઓ બાળપણથી જ માતા પિતા પાસેથી શીખેલા હતા બાળપણથી જ એમનો સ્વભાવ ત્યાર પછી પેજ નંબર પંદર પર કે બાળપણથી જ તેમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો દિનદુખી પ્રત્યેની લાગણીઓવાળું હૈયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું કે કોઈ દુખી લોકોને જોવે એટલે તેના હૈયામાં તેના પ્રત્યે લાગણી થઈ આવતી એટલે જે આ સંસ્કારો મળેલા તેઓ બાળપણથી જ તેમને મળેલા હતા બાળપણથી જ એ ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા કોઈ કામ મોટું કે નાનું નહીં પણ એ નાનપણથી જ જ્યારે તેઓ નાના હતા ત્યારથી દરેક કામમાં તેઓ મદદ કરતા ઘરમાં ખેતીનું એ શીખી ગયા ને કામમાં જોતરાઈ પણ જતા જોતરાઈ જવું એટલે કે કામમાં લાગી જતા અહીં રૂઢિપ્રયોગ છે જોતરાઈ જવું એટલે કે કામે લાગી જવું એ હોંશથી ઉત્સાહથી પણ તે કામમાં લાગી જતા હતા કોઈ પણ કામમાં એમને શરમ સંકોચ અને નાનપ નહીં એ કોઈ પણ કામ કરવામાં શરમ થતી નહીં સંકોચ પણ ન થતો અને નાનું કામ છે એ પણ તેઓ કહી શકતા નહીં એના માટે તો દરેક કામ એક સર એક સરખું જ હતું એક સમાન જ હતું નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિમા બનતું મહિમાવંતું એટલે કે ગૌરવવાળું હતું કોઈ પણ કામ હોય નાનું હોય કે મોટું તેમને મન તો એ દરેક કામ કેવું હતું ગૌરવવાળું હતું મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં જેની બાળપણમાં જ વૃત્તિ હતી કે કામ કરવું એ મોટા થયા પછી પણ એ વૃત્તિને ક્યારેય છોડી ન હતી હા એમના કામની દિશા બદલાઈ મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા અનેક કામો કરવા લાગ્યા એ જે કામ ઉપાડે એટલે કે શરૂઆત કરે જે કામ કરે તેમાં દિલ દઈને જોડાઈ જાય દિલ દઈને એટલે કે ખૂબ જ ઉત્સાહથી ધગસથી એ કામ કરવા લાગી જતા મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું બસ મહારાજની આ જ ખૂબી છે તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે આત્મા રેડી દેવો એટલે કે પૂરેપૂરી લગનથી કામ કરવું ગાંધીજી પણ રવિશંકર મહારાજ વિશે કહેલું શું કહેલું કે બસ મહારાજની તો આ જ વિશેષતા છે આ જ ખૂબી છે કે તેમને જે કામ સોંપવામાં આવે એ ધગસથી અને પૂરેપૂરા લગનથી કામ કરતા ત્યાર પછી આગળ અને તેથી જ એમનું કામ ઝળકે છે ઝળકે છે 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 એટલે દીપી ઉઠે અને તેથી વધુ સારી અસર પડે ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું શું કહ્યું આગળ કે ધીમે ધીમે જ્યારે તેઓ ગાંધીજી સાથેના પરિચયમાં આવ્યા પછી તેમણે પણ ભારતની આઝાદીની લડતનું કામ પણ કર્યું યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો યજમાન વૃત્તિ એટલે યજમાનોને ત્યાં ધાર્મિક કાર્યો કરાવવા ગોરપદું જે આપણે સામાન્ય ભાષામાં કહીએ ધીમે ધીમે એ ધંધો છોડી દીધો વિલાયતી કપડાં છોડ્યા વિલાયતી એટલે પરદેશી બનાવટનું પરદેશી કપડાં પણ છોડ્યા ગામ ઘર બધું છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા ચરખો ચલાવી ચરખો એટલે કે સૂતર કાતવાનું સાધન સૂતર કાંતવાનું સાધન ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો હતો એમનો જીવન મંત્ર શું હતું કે ખાદીના વસ્ત્રો પહેરવા સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ એમનું જીવન મંત્ર બની ગયો જીવન મંત્ર એટલે કે જીવનનો સિદ્ધાંત બની ગયો હતો ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિએ એમના જીવનમાં પ્રવેશ કર્યો પછી તો એ એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ લોકસેવાના ક્ષેત્રે પ્રથમ પગરણ પગરણ માંડેલા માંડવા એટલે કે શરૂઆત કરેલી ઓગણીસો અગિયારમાં માં વડોદરામાં તેઓ શ્રી ફતેહસિંહરાવ અનાથાશ્રમમાં બે ત્રણ છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા અનાથાશ્રમ એટલે અનાથોનું પાલન પોષણ કરનાર વડોદરામાં તેઓ શ્રી ફતેલ કરવા અનાથ આશ્રમ ના વડાએ રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું ત્યારે તેઓએ કામ એમને માટે સાવ નવું હતું પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું ઘેર ઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક ઠીક રકમ એકઠી કરી એટલે કે ભેગી કરી ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી એટલે કે આવા કામમાં તેઓ ધીમે ધીમે લાગી ગયા એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોક્યા કરે ગરીબાઈ ડોક્યા કરવી એટલે કે પુષ્કળ ગરીબાઈ હોવી પુષ્કળ ગરીબાઈ ત્યાં હતી આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ જ દુઃખ થયું આ બધું જોઈને તેમને તો ખૂબ જ દુઃખ થયું ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો એમણે મનસૂબો કર્યો મનસૂબો એટલે કે વિચાર કર્યો આ જે દૂષણો છે આ જે ગરીબાઈ છે અને ગંદકી છે એને દૂર કરવાનો તેમણે વિચાર કરેલો દૂષણ એટલે કે ખરાબ તત્વ આજુબાજુના ગામડામાં ત્યાર પછી પેજ નંબર સોળ કે આજુબાજુના ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવીને ખીચડી રાંધી ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય ક્યારેક તો દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવીને ખીચડી રાંધી ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય પાણી પીવા માટે સાથે દોરી અને લોટો રાખે દોરી અને લોટો કે મુસાફરીમાંથી મુસાફરી દરમિયાન કૂવામાંથી પાણી કાઢવાનું સાધન ગામની ભાગોળે ભાગોળે એટલે ગામનું પાદર પ્રથમ નાહી ધોઈ લે અને પછી એ ગામમાં પ્રવેશે પછી એ ગામમાં અંદર જાય આ યાત્રામાં બે ત્રણ વખત દોરી ખોવાઈ ગઈ આથી એમને દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું માંડી વાળવું એટલે કે સાથે રાખવાનું છોડી દેવું સાથે રાખવાનું છોડી દીધું એક બે વાર દોરી છે બે થી ત્રણ વખત ખોવાઈ ગઈ તેથી હવે તેને દોરી સાથે રાખવાનું છોડી દીધું હવે એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પછી પાણી પાણી પીવું પીવું કલાક સુધી નહીં આમ ઓછામાં ઓછી જરૂરિયાત વડે એમણે સેવા આરંભી દીધી એટલે કે શરૂઆત કરી દીધી તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો અભ્યાસ છે આપણે ભાગ પે માં કરીશું અસ્તુ જય હિન્દ વંદે માતરમ